સુરતથી સંવાદદાતા કીર્તેશ જોડાયેલા છે. કીર્તેશ, સૌથી સારું પરિણામ પણ જિલ્લાનું જાહેર થયું છે અને આ સાથે સૌથી નબળું પરિણામ પણ સામે આવ્યું છે, તો વિદ્યાર્થીઓમાં કેવો માહોલ અને સાથે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે હાલ? બિલકુલ મિત્તલ, જે પ્રકારે બાર સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે, વિદ્યાર્થીઓને બે વર્ષનો સમયગાળો મળ્યો હતો ત્યારે ચોક્કસ ફરી એક વખત આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સૌ પ્રથમ આચાર્ય આપણી સાથે છે. બે વર્ષ પછી જે પ્રકારે બાર સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે, સૌથી સારા જિલ્લાનું અને સૌથી નબળા જિલ્લાનું પરિણામ જાહેર થયું, શું કહેશો? કયા પ્રકારની વિદ્યાર્થીઓની મહેનત? મહેનત વિદ્યાર્થીઓ બહુ જ જોરદાર કરી છે. હા, એવું ચોક્કસ કહી શકાય કે વિદ્યાર્થીઓમાં ધોરણ 10ની બોર્ડની એક્ઝામ ન આવવાના લીધે ધોરણ 12ની એક્ઝામમાં થોડો ડર રહ્યો હતો, પરંતુ સતત પેરેન્ટ્સ અને શિક્ષકો તરફથી અમારા આશીર્વાદ ગ્રુપ ઓફ સ્કૂલમાંથી મળતી હૂંફ એના લીધે વિદ્યાર્થીઓ એકદમ નિશ્ચિંતપણે પોતાની એક્ઝામ આપવા માટે એકદમ રેડી હતા. કન્ટિન્યુઅસ રાઉન્ડ ટેસ્ટ અમારી ચાલતી હતી. સતત લેવાતી એક્ઝામના લીધે અમારા વિદ્યાર્થીઓ બહુ સારું પરિણામ દર વર્ષે લાવે છે અને આ વર્ષે પણ લાવશે એવી અપેક્ષાઓ છે. બિલકુલ, વિદ્યાર્થીઓ ઘણા બધા છે, આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું. આપનું નામ શું કહેશો? રિઝલ્ટ આવી ગયું છે, રિઝલ્ટ આવી ગયું છે, ખૂબ સારું આવ્યું છે, પણ જે અપેક્ષા હતી એ પ્રમાણમાં નથી આવ્યું, પણ મહેનત કરી તે પ્રમાણે આવી ગયું છે. એટલે કહી શકાય ખરું, કોરોના કાળમાં 10માની પરીક્ષા નથી આપી, બોર્ડનો અનુભવ નહોતો, તેને લઈને પરિણામમાં થોડી કચાસ રહી હોય એવું? થોડી ઘણી તો કહી શકાય, પણ જે પ્રમાણે મહેનત કરી હતી એ પ્રમાણે આવ્યું તો છે. બિલકુલ, અન્ય વિદ્યાર્થીઓ છે, શું કહેશો પરિણામને લઈને? ધાર્યું હતું એટલું પરિણામ ખરું? ના, મેં ધાર્યું હતું 90 ઉપર ને 89 આવ્યા છે, અને બસ આ તો ઓછું આવી વખત, પણ સ્કૂલે શું કે મદદ જી કરી, એક્ઝામ દીધી અહીંયા, એટલે થોડુંક બોર્ડ નહોતું દીધું 10માં, એટલે ત્યારથી મદદ મળી. બિલકુલ, વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીનીઓ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે, જે પ્રકારે રિઝલ્ટ આવ્યું છે, ગણતરી હતી એ પ્રકારનું પરિણામ ખરું કે ઓછું? ઓછું છે. કેમ ઓછું? ધાર્યું તો એ પ્રમાણે નથી, ધાર્યા તો વધારે હતા, પણ આમાં અમુક વિષયમાં ઓછા આવ્યા છે ધાર્યા હતા પ્રમાણે. ધોરણ 10માં બોર્ડની પરીક્ષા નથી આપી, તેને લઈને પરિણામ ઓછાની શક્યતા માનો છો ખરા કે એ અનુભવ ના રહ્યો? એ અનુભવ હોત તો વધત તો માર્ક્સ આમ સારા આવત, એકવાર અનુભવ થઈ જાય તો પેનિકિંગ જે છે એક્ઝામમાં થાય, એકવાર માહોલ એનો અનુભવવા મળે. પણ બિલકુલ, શું કહેશો, રિઝલ્ટ આવ્યું છે, આશા હતી એટલું કે ઓછું? બહુ ઓછું છે, બહુ ઓછું છે. શું ઓછું આવવાનું કારણ શું લાગે છે? પેપર અમુક થોડાક ટફ પડ્યા અને છૂટી ગયા પેપર, તો એના લીધે. બિલકુલ મિત્તલ, જે પ્રકારે ધોરણ 12નું પરિણામ આવ્યું છે, ચોક્કસ કહી શકાય વિદ્યાર્થીઓમાં જે ખુશીનો માહોલ હોવો જોઈએ તે નથી, કારણ કે આ એ વિદ્યાર્થીઓ છે કે ધોરણ 10ની પરીક્ષાઓમાં તે પરીક્ષા આપી શક્યા નહોતા, ડાયરેક્ટ તેમને પાસ કરવામાં આવ્યા હતા, એટલે તેને લઈને તેમને 12 સાયન્સના પરિણામમાં ઘણી બધી અસર આવી છે. અને સૌથી મહત્ત્વની વાત એ કહી શકાય કે જે પ્રકારે મહેનત કરી છે, પેપર થોડા ટફ હતા એટલે કે પરિણામ ધાર્યા કરતાં ઓછું આવતા, વિદ્યાર્થીઓમાં થોડી ઘણી નિરાશા જોવા મળે છે, પણ ઓવરઓલ જે પ્રકારનું પરિણામ છે તેને લઈને વિદ્યાર્થીઓમાં ચોક્કસ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલકુલ, આપ જોડાયેલા રહેશો, સંવાદદાતા સંજય જોડાયેલા છે અમદાવાદથી. સંજય, પેપર ટફ પૂછાયું હતું, છતાં વિદ્યાર્થીઓ મહેનત કરી ઓવરઓલ સારું પરિણામ આવ્યું છે તેવું કહી શકાય, વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ છે અને શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓ, તેમનો અનુભવ શું રહ્યો છે?